ગીર સોમનાથના સુપાસી ગામે વૃંદાવન કેળવણી મંડળ સંકુલમાં સ્વર્ગીય અરજણભાઈ જીવાભાઈ જોટવા તેમજ તેમના પરિવાર દ્વારા દ્વારકામાં યોજાયેલ અખિલ ભારતીય આહિરાણી મહારાજ સ્મૃતિ અંતર્ગત મહારાષ્ટ્રમાં ભાગ લેનાર બહેનો અને આ મહારાષ્ટ્રમાં સંગીત આપનાર કલાકારોને પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ આપી શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાની 4,200, જૂનાગઢ જિલ્લાની 3,800, જ્યારે પોરબંદર જિલ્લાની 500 બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ પ્રસંગ ઉપસ્થિત મહેમાનોને ભાગ પહેરાવી પત્રકારો અને તેમજ ડોક્ટરોને શિલ્ડ તેમજ શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં અભયભાઈ જોટવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે આશીર્વચન આપતા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ 16,000 ગોપીઓએ મહારાષ્ટ્ર લીધો તો ભગવાન કૃષ્ણએ આવવું પડ્યું, તો પછી આ તો 45,000 બહેનોનો મહારાષ્ટ્ર લીધો હતો, જેને ભગવાન કૃષ્ણને અર્જુન પ્રત્યે પ્રીતિ સાથે સરખાવી તે મુદ્દે ગુણમાં પણ દોષ ન દેખાય તેવા અર્જુનને અંશુય કહી જ્ઞાનના અધિકારી બતાવ્યા હતા. તેમ દેવાની વૃત્તિ, મીઠું બોલવું, ધીરજ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અભ્યાસથી ન મળે, આ ચારેય ગુણ સહજ છે. આ તમામ ગુણો હીરાભાઈ જોટવા અને તેમના પરિવારમાં હોવાનું જણાવ્યું હતું. આ સન્માન પ્રસંગે મહારાષ્ટ્રના બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌરાષ્ટ્રમાં શુભ પ્રસંગોમાં વાયણું જમવાની પ્રથા યાદ કરી મહારાષ્ટ્ર પછી જોટવા પરિવારને ત્યાં બહેનોએ વાયણું જમવા આવ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે દિલ્હી કેબિનેટ મંત્રી જગદીશભાઈ યાદવ, એડવોકેટ હેમંત યાદવ, નરેશભાઈ યાદવ, નીતિનભાઈ યાદવ, અજીતભાઈ યાદવ, બિહારથી શ્યામનંદન યાદવ, હરિયાણાથી રાજેન્દ્ર યાદવ, જવાહરભાઈ ચાવડા, વિક્રમભાઈ માડમ, ભગવાનભાઈ બારડ, રાજસિંહભાઈ જોટવા, દિનેશભાઈ કટારિયા, ભીખુભાઈ વારોતરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક માંગરોળના રમેશભાઈ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે તમામે સમૂહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમમ પુરુષમ વંદે શ્રીમદ્વારવતીશ્વરમ. આજે આહિરાણી મહારાસ મહોત્સવની સ્મૃતિ અંતર્ગત આ કાર્યક્રમ અને કાર્યક્રમમાં વિશેષ રીતે ઉપસ્થિત અખિલ ભારતીય આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ, વિક્રમભાઈ, આપણા તાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ, શ્રી રાશીભાઈ છોટવા તથા ઉપસ્થિત તમામ મંચસ્થ આહિર સમાજના મહાનુભાવો તથા અગ્રણીઓ, જેમનો મૂળ સંકલ્પ રહ્યો છે કે આવો સ્મૃતિ ઉત્સવ થાય અને આ ઉત્સવ વારંવાર આપણી સ્મૃતિમાંથી બહાર ના નીકળે એવા આજના મુખ્ય મનોરથી આ કાર્યક્રમના લોકનાયક શ્રી હીરાભાઈ ચોટવા, પૂજ્ય અખંડાનંદ સરસ્વતી મહારાજજી તથા સમસ્ત મહાનુભાવો તથા જેના માધ્યમથી આ કાર્યક્રમ થયો અને જેની સ્મૃતિમાં આ કાર્યક્રમ કરવામાં આવે એવા સમસ્ત આ બહેનો, ખાસ કરીને લીલીબેનથી લઈને સમસ્ત આ ઉપસ્થિત બહેનો, વિશેષ રાસની ચર્ચા તો નહીં કરું પણ એક એ રાસ અંતર્ગતની એક ચર્ચા કરીશ. ખાલી એક બહેનોએ સંકલ્પ કર્યો અને બહેનોએ સંકલ્પ કર્યો અને દ્વારિકામાં એ મહારાસમાં બહેનો ફક્ત ને ફક્ત આહિર સમાજના બહેનોએ એકત્રિત થઈ અને એક રાસ લીધો તો એ દ્રશ્ય સુદર્શન ચક્ર બની ગયું હોય તો ત્યારે જે રાસ થયો હશે એ ત્યારે કેવું હશે. મેં એક વખત એક કોઈ કથામાં મેં ઉલ્લેખ કર્યો હતો, એ કરમૂર પરિવારની કથા હોય કે બીજી કોઈ કથા હોય, એ કથામાં મેં ઉલ્લેખ કર્યો હતો કે 16,108 જો ફરીથી આહિરાણીઓ રાસ માટે તૈયાર થાય તો કનૈયાને પાછું નીચે ઉતરવું પડે. પણ આ તો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો, 16ની જગ્યાએ 32ની જગ્યાએ 45. હવે આંકડો કેટલો છે તો ન કહી શકાય પણ હજારોની સંખ્યામાં. તો એક બહેનોની, હજારો બહેનોની એવી અનુભૂતિ હતી. એમાંય જે દ્વારકાધીશને આમંત્રણ આપવાનું માલદેવભાઈએ જે આવાહન કર્યું છે એમનું અદ્ભુત એ આવાહન, એવું લાગે કે એ શબ્દોમાં ક્યાંક ને ક્યાંક કૃષ્ણની ઉપસ્થિતિ છે. તો એવા મહારાષ્ટ્રની સ્મૃતિમાં મને આજે એક બાબત ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવે. ભગવાને જ્યારે ખાંડવ વન બાળ્યું અર્જુન અને કૃષ્ણ એ બંને,
ત્યારે ઇન્દ્ર અને અગ્નિની બધા દેવતાઓ પ્રસન્ન થયા અને અર્જુનને કહ્યું માગો, ત્યારે ગાંડીવ ધનુષ્ય અને ઘણા બધા હથિયારો આપ્યા. પણ જ્યારે કૃષ્ણને માગવાનું કહ્યું કે કૃષ્ણ તમે કંઈક માગો, ત્યારે કૃષ્ણનો જવાબ હતો પ્રીતિમ પાર્થે ન શાશ્વતી, મને અર્જુન સાથે પ્રીતિ જોઈએ, અર્જુનની અને મારી પ્રીતિ ઓછી ન થવી જોઈએ, આવી જેની માંગણી હતી. અને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રેમ કરતા અર્જુનને. શા માટે અર્જુનને પ્રેમ કરતા? એના માટેનું મારે એક સૂત્ર, એક લાઈન અને એક શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો પહેલો શ્લોક એ મારે પ્રસ્થાપિત કરી મારી વાણીને વિરામ આપવો છે. એટલા બધા મહાનુભાવો બાકી છે, પોતાનો સદભાવ વ્યક્ત કરે. પણ એ પૂર્વમાં ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણ કહે છે, ઇદમ તુતે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે. આ ભગવાને કહ્યું કે હું તને ગુહ્યતમમ જ્ઞાન આપું. એક સ્થૂળ હોય, એક સૂક્ષ્મ હોય, એક એનાથી સૂક્ષ્મતર હોય, અને અત્યંત સૂક્ષ્મ હોય ને સૂક્ષ્મતમમ કહેવાય, એમ અત્યંત ગુપ્ત હોય ને ગુહ્યતમમ કહેવાય. પ્રવક્ષ્યામિ, હું તને કહીશ. શા માટે કહીશ? અર્જુનને શા માટે કહેવા માંગતા હતા? એનો જવાબ હતો, અર્જુનનું સંબોધન કરવામાં આવ્યું છે અનસૂયવે, તું અનસૂયો છે. અન અસૂયા, જેની અંદર અસૂયા નથી. અને અસૂયા નથી એનો એક મતલબ એ થાય, અસૂયાનો મતલબ થાય પરગુણે દોષ દર્શનમ ઇતિ અસૂયા. બીજાના ગુણમાં દોષનું દર્શન કરવું એને અસૂયા કહેવાય. તમારામાં ગુણ છે તો વખાણવાના. અર્જુન કઈ ડરી નતો ગયો મહાભારતના યુદ્ધથી, જે એકલા એ અર્જુને પિતામાં ભીષ્મથી લઈ દ્રોણાચાર્યથી લઈ દુર્યોધન લઈ બધાને 60 બાણ 70 બાણ 80 બાણ 90 બાણ માર્યા. એકલા બ્રેહન્નલા બનેલા અર્જુને બધાને ઘાયલ કરી દીધા, તમામના ઉપસ્ત્ર લઈ લીધા. એવો અર્જુન ડરે નહીં ને મમત્વમાં ન આવે. પણ અર્જુનનો સૌથી મોટો ગુણ એ હતો, એ અનસૂય હતો. કોઈના દોષમાં, કોઈના ગુણમાં પણ દોષ નહીં જોવો. એ વિચારતો હતો કે આવા દ્રોણાચાર્ય જેવા, આવા પિતામાં ભીષ્મ જેવા, આવા ગુણી વારંવાર પેદા નહીં થાય, વારંવાર ઉત્પન્ન નહીં થાય, એને મારીને મારે સંસ્કૃતિને નીચી નથી પછાડવી. અર્જુનને આ ડર હતો, એવા ગુણિયાલ લોકો નીચે પડવા જ ન જોઈએ. આવી જે વિચારધારા જેની અંદર છે, જેની અંદર ગુણ છે, એ ગુણની અંદર દોષ દર્શન કરવું એને અસૂયા કહેવાય. અને અર્જુન છે એ અન અસૂયા, એટલે અનસૂયા. આપણે બહેનોના નામ હોય ઘણા બધાના, અનસૂયા બેન, એનો મતલબ અન અસૂયા, જેની અંદર અસૂયા નથી. એટલે જેનામાં ગુણ હોય એ ગુણના, ગુણની અંદર ગુણના દર્શન કરવા જોઈએ. આજે આહિર સમાજના બધા અગ્રણીઓ હાજર છે, પણ આજે બધાની વચ્ચે મારે એટલું ચોક્કસ કહેવું પડશે કે હીરાભાઈની અંદર દાતૃત્વનો ગુણ છે, એમાં ના ન પાડી શકાય. દાતૃત્વમ પ્રિય વક્તૃત્વમ ધીરત્વમ ઉચિતજ્ઞતા અભ્યાસેન ન લભ્યયુ ચત્વાર સહજા ગુણાઃ. આ ચાર ગુણ સહજ છે, એ કોઈ અભ્યાસ કરવાથી ન આવે. દાતૃત્વમ દેવાની વૃત્તિ, પ્રિય વક્તૃત્વમ મીઠું બોલવું ને હિતકારી બોલવું એવું પ્રિય વક્તૃત્વમ, ધીરત્વમ મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવી, અને ઉચિતજ્ઞતા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો. અભ્યાસેન ન લભ્યયુ, આ અભ્યાસથી પ્રાપ્ત ન થતા. ચત્વાર સહજા ગુણાઃ, આ ચારે ગુણો સહજ છે. એટલે કોઈના ગુણમાં પણ દોષ નહીં જોવો, એને અનસૂયું કહેવાય. અને એવી અનસૂયા જેની અંદર છે ને, એ ખરેખર જ્ઞાનનો અધિકારી થાય. એટલે કૃષ્ણ અર્જુનને પ્રેમ કરતા હતા. જેની અંદર કોઈમાં દોષ જોવાની વૃત્તિ, ગુણમાં પણ ગુણ જુઓ એવી ભાવના સાથે આજે એટલો મોટો આહિર સમાજ એકત્રિત થયો છે. તો આજના દિવસે આ મહારાસ જે થયો એની સ્મૃતિમાં આ ઉત્સવ છે. એમના મનોરથી હીરાભાઈ થયા છે, ને હીરાભાઈને આજના દિવસે હું શુભાશીષ પાઠવું છું, ને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું. દ્વારકાધીશને ચતુર્ભુજ કહેવામાં આવે, એ ચતુર્ભુજના હાથ આપની ઉપર કૃપા વરસાવતા રહે એવી સદભાવ